નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો ઓશિયન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ચારના બ્રિજ કોર્સનું છેલ્લું ચેપ્ટર એટલે કે ચાલુ ચકાસીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તેમાં પ્રશ્ન એક નીચેના વાક્યો જોઈને લખો તેમાં અહીંયા તમારે આ સરસ મજાના વાક્યો છે તે જોઈને તમારે નીચે લખી લેવાના છે પછી આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર એક બ સાચું હોય તો ખરું કરો ને ખોટું હોય તો ખોટું કરો તેમાં પેલું છે તે કદરૂપુ બતક નહીં પરંતુ એક સુંદર રાજહંશ હતો તેનું આવશે સાચું બીજું વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફળવા નીકળ્યા સાચું ત્રીજું પતંગિયાના ઈંડા લખોટી જેવા હતા ખોટું ચોથું ફાસ્ટુ સસલું જીવ બચાવતા બચાવવા ઝડપથી દોડતું હતું સાચું પાંચમું રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું તેનો આવશે ખોટું પ્રશ્ન એક નીચેના વાક્ય કોણ બોલે છે તે કહો તેમાં પેલું છે અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસનું ભૂત રહે છે બીજું હું આજે ફક્ત જ જમીશ આ વાક્ય શિરિન બોલે છે ત્રીજું ના મારે તો અત્યારે જ રમવું છે આ વાક્ય હનુમાન બોલે છે ચોથું દીદી પીલું ને કંઈ થઈ તો નથી ગયું ને તે સૂતો છે ને ઈવા પાંચમું પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે આ વાક્ય સુઘરીબાઈ બોલે છે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો તેમાં પહેલું છે વાંદરાનું નામ શું હતું તો તેનો જવાબ આવશે વાંદરાનું નામ ખટખટ હતું બીજું ટીકુબેનને શું બહુ ગમતું તેનો જવાબ આવશે ટીકુબેનને વાંચવું બહુ ગમતું ત્રીજું વાદળા કોની સાથે જોરથી હસવા લાગ્યા તેનો જવાબ આવશે વાદળા દીવાની સાથે જોરથી હસવા લાગ્યા ચોથું કોશેટોમાંથી શું બહાર આવ્યું જવાબ આવશે કોશેટોમાંથી પતંગિયું બહાર આવ્યું પાંચમું ફાસ્ટ ટુ સસલાને શા માટે ઝડપથી દોડતું હતું તેનો જવાબ આવશે ફાસ્ટ ટુ સસલું એક્સપ્રેસ ડોગીથી બચવા ઝડપથી દોડતું હતું છઠ્ઠું વાંદરો આખો દિવસ શું કરતા હતા જવાબ આવશે વાંદરાઓ આખો દિવસ એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદાકૂદ કરતા હતા સાતમું બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ આઠમું હનુમાન વા નરનો અર્થ શું સમજાવે છે હનુમાન વા એટલે કે થોડું અને નર એટલે કે મનુષ્ય થોડા મનુષ્ય એવો અર્થ સમજાવે છે ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા તો ચંદુ અને ટીકુ થપ્પો દાવ રમત રમ્યા દસમું શિરીને ક્યાં ક્યાં વ્રત કર્યા જવાબ આવશે શ્રીને ગળ્યું વ્રત તીખું વ્રત ખારું વ્રત અને કડવું વ્રત કર્યા પ્રશ્ન નંબર બે બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો પેલું ઘર વગર વાંદરાને કઈ મુશ્કેલીઓ પડી જવાબ આવશે ઘર વગર વાંદરાને ખૂબ મુશ્કેલીઓ પડી તેઓ ઠંડીમાં પથ્થર ધ્રુજવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેપઝેપ થઈ ગયા વરસાદમાં ભીંજાઈ ગયા બિલેને છોકરાઓની બૂમાબૂમ સંભળાય કે નહીં તો જવાબ આવશે બિલેને પોતાના ધ્યાનથી રમતમાં તલ્લીન હતો તેથી તેને છોકરાઓની બૂમાબૂમ સંભળાય નહીં ત્રીજો સવાલ ટીકુ ચંદુને કેમ શોધી ના શક્યો જવાબ આવશે ચંદુ બુદ્ધિ વાપરીને મોટા પહાડો વચ્ચે પૂંછમાં મોં અને કાન સંકોરીને બેસી ગયો હતો તે એક પથરા જેવો જ લાગતો હતો તેથી ટીકુને શોધી ન શકી ચોથો સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી જવાબ આવશે સૈનિકોએ ક્યાંકથી થોડાક ગાભા ગૌદડા લાવી અને હનુમાનની પૂંછડીઓ વીટ અને ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું પછી દિવાસળીથી પૂંછડી સળગાવી પાંચમો સવાલ બધા બચ્ચા બતકને કદ્રુપુ બતક કેમ કહેતા હતા જવાબ આવશે બધા બચ્ચા બતકને કદ્રુપુ પતક કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું અને તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું પ્રશ્ન નંબર પાંચ આપેલ શબ્દમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દ બનાવો તો રાજંસમાંથી બનશે રાજ હંસ અને રાસ માન સરોવરમાંથી બનશે માન સરોવર અને વર ભાવનગરમાંથી બનશે ભાવ નગર અને વન સફરજનમાંથી બનશે જન રજ અને નર અમદાવાદમાંથી વાદ દવા અને વાદા એવી જ રીતે પ્રશ્ન નંબર ત્રણ વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો એક કાચબો હતો દરિયામાં હતો મારા ઘરની નજીક તળાવમાં એક કાચબો હતો બીજું બિલે નામનો એક છોકરો હતો તેનું બનાવીએ બિલે નામનો એક છોકરો આંગણામાં રમતો હતો અને બિલે નામનો એક છોકરો મારો દોસ્તાર છે આગળ લીમડા પર પતંગિયાનો મેળો જામેલો તો જવાબ આવશે મારા ઘરના આંગણાના લીમડા પર પતંગિયાનો મેળો જામેલો અને મારા ઘરના નજીકના બગીચા પાછે લીમડા પર પતંગિયાનો મેળો જામેલો ત્રીજું રશ્મિકાને ફૂલ ગમે તો કે મારી બહેનપણી રશ્મિકાને ફૂલ ગમે છે રશ્મિકાને ગુલાબનું ફૂલ ગમે છે પાંચમું ટેકુ ઝાડ પાછળ સંતાઈ ગઈ ટેકુ કેડી ઝાડ પાછળ સંતાઈ ગઈ અને ટેકું લીમડાના ઝાડ પાછળ સંતાઈ ગઈ પ્રશ્ન નંબર ચાર કૌંસમાંથી યોગ્ય ક્રિયાપદનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી અંકિત રાજાઓમાં અમદાવાદ જશે શુભમ પુસ્તક વાંચે છે શિરીન બહેન શિરો જમશે સુરેન્દ્રએ પતંગ ચગાવશે પ્રશ્ન નંબર ચાર યોગ્ય જોડકા જોડો મેં જોડી દીધા છે પછી આગળ નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો મરક મરક તો કે ટીકુ કેડી બહેન મરક મરક હસતા હતા બીજું રમતા રમતા વાદળાઓ દીવા સાથે રમતા રમતા વરસી પડ્યા ઊંચા ઊંચા નાળિયેરીના ઝાડ ઊંચા ઊંચા હતા જોતા 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 નીચે પડી ગયા દોડતા દોડતા દોડતો દોડતો જાત માતા પાસે આવ્યો પ્રશ્ન પાંચ બ નીચે આપેલું ચિત્ર ધ્યાનથી જુઓ અને ચિત્ર વિશે પાંચ વાક્ય લખો અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે તેના વિશે પાંચ વાક્ય લખવાના છે મેં લખેલા છે તમે લખી કાઢજો આગળનો પ્રશ્ન ધોરણ ત્રણના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા ફકરાનું અનુલેખન કરો મને ગમતા ફકરાનું મેં અનુલેખન કરેલું છે પછી પ્રશ્ન નંબર સાત તમારા ભાઈ બહેન કે મિત્ર બોલાવે તેવા દસ શબ્દોનું શ્રુતલેખન કરો મને મારા ભાઈ બહેન જે શબ્દ બોલાવે છે તેવા શબ્દોનું શ્રુતલેખન કરેલું છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ફાગણીય એટલે કે ફાગણિયો પચકર પિચકારી અબલ આંબલી કયલડ કોયલડી વસંત વસંત ત્યારબાદ પ્રશ્ન નંબર નવ મારા મમ્મી વિશે પાંચ વાક્ય લખો મેં મારા મમ્મી વિશે પાંચ વાક્ય લખેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ તમને ગમતું ગીત લખો મને ગમતું દી ગીત મેં અહીં લખેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર સાચા સામ્ય વાક્ય સાથે ખરાની નિશાની કરો તો મેં એક સાચા વાક્ય છે તેની સામે ખરાની નિશાની પણ કરી દીધી છે તમે પણ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર